અંજાર નગરપાલિકા વોર્ડ નંબર 5 ના મકલેશ્વર નગર અને મહાપ્રભુજી નગર માં વર્ષોથી રહેતી સમસ્યાનો નિકાલ ન તો માજી રાજ્યમંત્રી એવા આ મત વિસ્તારના ધારાસભ્ય કરી શક્યા કે ન તો નગરપાલિકા કરી શકી। અંજાર નગરપાલિકા વોર્ડ નંબર 5 માં આવેલ મકલેશ્વર નગર અને મહાપ્રભુજી નગર ના રહેવાસીઓ આ વિસ્તાર માં વર્ષોથી ભરાતા વરસાદના પાણીની સમસ્યાથી ત્રસ્ત થતા આ સમસ્યાનો નિકાલ શોધી કાઢવા સત્તાપક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિને વિનંતી કરીને થાક્યા, છતાં હજુ સુધી નિકાલ નથી આવ્યો। ત્રસ્ત થઈ આ વિસ્તારની ગૃહિણીઓ મીડિયા સમક્ષ સામે આવી સમગ્ર વિસ્તારની મુલાકાત લેવડાવી ચૂંટાયેલા પ્રતિનિધિની ઊંઘ ઉડે તે માટે હાથ જોડીને અપીલ સાથે ચેતવણી આપી હતી કે અગર ટૂંક સમયમાં આ સમસ્યાનો નિકાલ નહીં શોધવામાં આવે તો હવે અહીં મત લેવા આવજો નહીં। આ અમારા મકલેશ્વર 2 અને આ સોસાયટી મહાપ્રભુજી, મહાપ્રભુજીમાં પાણીની ગટરની સમસ્યા છે, જે અમે ઘણીવાર રજૂઆત કરી છતાં એનો કોઈ નિકાલ નથી થયો। પાણી ભરાઈ ગયેલું છે, એમાં મચ્છર થાય છે, નાના નાના બાળકો છે, કેવી રીતે એને સ્કૂલ મૂકવા, ટ્યુશન મૂકવા, કેવી રીતે અમારે માંદગીથી બચવું, પ્લસ આમાં એક પણ એમ્બ્યુલન્સ નથી નીકળી શકે, એમ કોઈને પણ એટેક આવ્યું અને કોઈને ડિલિવરી આવી તો કેવી રીતે એમ્બ્યુલન્સ ઘર સુધી પહોંચાડી શકે અને કેવી રીતે દવાખાના સુધી પહોંચી શકે, સાઉદીમાં તો માણસ ખતમ થઈ જાય। આવું ને આવું કદાચ જે કાઉન્સિલર છે, જે રાજકારણી છે, એના ઘર આગળ હોય આવું તો એ લોકો સહન કરશે? એ લોકો આનો નિકાલ નહીં કરે? અમારી જનતા, અમે બધી જનતા એ પૂછવા માંગીએ છીએ કે આવું કદાચ એમના ઘર આગળ હોય તો એ કેટલા દિવસમાં નિકાલ કરશે? એટલે અમે એ રજૂઆત કરીએ છીએ કે આનો નિકાલ 24 કલાકની અંદર થવો જોઈએ। જે જોઈ જોઈને ભાગે છે ને, ઊભી પૂછડીએ ન જવા જોઈએ, આને નિકાલ કરીને જ જવા જોઈએ। બાકી જો મત લેવા હવે આવશો ને તો હવે આ સોસાયટીમાં પગ મૂકવા નહીં દઈ, એ એક વાત પાકી છે। જ્યારે આ સોસાયટી ઊભી થઈ ત્યારે પેલા કાઉન્સિલર છે અથવા તો જે પણ આમાં ઇન્વોલ્વ છે એ બધા લોકોને જોવું જોઈતું હતું ને કે અહીંયા પૂરી સગવડ છે કે નહીં। અમે એટલા એટલા પૈસા ખર્ચીને અહીંયા મકાન લીધું છે ને રહેવાનું અમારે ગટરમાં, આ વાત વાસણભાઈ સુધી પણ પહોંચવી જોઈએ। અમે તો એ જ કહેવા માંગીએ છીએ કે જોવો તમારા કચ્છ જિલ્લામાં શું શું થાય છે અને કેવા કેવા અમને જવાબ મળે છે અને શું શું અમારી હાલત છે અત્યારે। એમ્બ્યુલન્સ નથી, કચરાની ગાડીવાળો સામાન્ય માણસ પણ અમને એમ કહી દે છે કે કચરો તમે અહીંયા નાખવા આવજો, હું પાણીના લીધે કચરા ગાડી આવશે નહીં, તો હવે કચરો અમારે શું કરવું, ગટરમાં નાખો, ફળિયામાં નાખો કે ઘરમાં રાખો? આ સમસ્યા તો બધી થોડીક અમારી કાઉન્સિલરને સાંભળવી જોઈએ કે ના સાંભળવી જોઈએ? અરે વાર, અમારે તો એવું છે જ નહીં કે કોઈ સમસ્યા નથી, અમારે હાલ ફિલહાલ બધી જ સમસ્યાઓ હોય છે, કચરાની, પાણીની, હરેક સમસ્યા। પાણી માટે અમે ઓછામાં ઓછા 4-5 વર્ષ હેરાન કરી રહ્યા છે કાઉન્સિલરોએ, જ્યારે ઇલેક્શન આવે ઇલેક્શન સુધી એવા એવા જવાબ આપ્યા છે, આ બેને સાક્ષીમાં છે કે અમને એમ કહે છે કે તમને તો મફતની મજા મળી ગઈ છે, તમને તો આમ છે તેમ છે, તમારો મોરચો લઈને તમે કલેક્ટર ઓફિસમાં આવો અને તમને જો એટલું જ બધું કામકાજ છે તો તમે ઇલેક્શનમાં ઊભા, તો અરે સાલાવ, તમને અમે જે ચૂંટીએ શેના માટે છીએ? અમને જ જો બધું આ કરી લેવાનું હોય તો તમે કામના શું? કોઈ પણ લેડીઝ સામે કોઈ સેફટીથી કોઈ કાઉન્સિલર અમારા વોર્ડના જવાબ આપતા નથી, અમે અમારા કાઉન્સિલરોથી ત્રાસી ગયા છીએ। એ તો ભાઈ તમારી નજરની સામે છે કે એ લોકોએ શું કામ કર્યું છે, અને આમાં અમારા નથી બાળકો રમી શકતા કે નથી, અમે કોઈ એ લોકોને ફરિયાદ ન કરી શકીએ એવા એવા અમને જવાબ આપે કે અમે એ લોકોને ફોન જ ન કરી? અમને મીડિયાને બોલાવવા માટે એટલા માટે આવ્યા છે કે આ અમારી સમસ્યા અગાઉ 15 દિવસથી એક ધાર્યો, અમે એને અરજી પણ આપી છે, અમે એ લોકોને ફોન પણ કર્યા છે, પણ સાલા એમ જ કહે છે કે આજે આવીએ કાલે આવીએ, એક જ વ્યક્તિ એનો વોર્ડમેન આવે જોઈ નિરીક્ષણ કરીને એમ કહે છે બેન કાલે આવું છું, પછી 2 દિવસ સુધી દેખાતા નથી, ને આજ તો કેટલા દિવસ થઈ ગયા, બીજી વખતનું વરસાદનું પાણી ભરાણું, આ વખતે તો ઘરે ભરાણા છે પણ તે છતાં એ લોકોના પેટનું પાણી હલતું નથી। અંજારનું મોડર્ન હેર એન્ડ કેર, અમારે ત્યાંથી સ્પેશિયલ બ્લીચ, હેર સ્ટાઈલ, સ્પેશિયલ શેવિંગ તેમજ બ્યુટીને લગતી તમામ સુવિધા ઉપલબ્ધ રહેશે। એક વખત અવશ્ય પધારો, ફોન કરીને વિઝિટ મુલાકાત લઈ શકો છો। જમીર ખલીફા 7698991395। અમારો એડ્રેસ નોંધી લેશો, દેવનગર પ્લોટ નંબર 97, અંજાર, કચ્છ।